સ્નેહી વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 માં ગુણીય મારક આપેમાં વિકલ્પો અને એકબાકીના પ્રશ્નોના જવાબ જોયા હતા પછી મેં તમને એમાં સંતોષી ન સદા સુખી એના વિશે લખવા આપ્યું હતું હવે આપણે એના જે મુદ્દા છે પ્રશ્નોના જવાબ છે તે જોઈ લઈશું એટલે કે પ્રમાણ છે બરોબર ધુણીય મારકમાં કવિ કેવો લાભ મેળવવાનું કહે છે તો ધુણીય મારક પર આપણા જેવી સીધી સાદી અને સરળ વ્યક્તિઓ ચાલતી હોય છે એટલે સુખ દુઃખની વાતો કરતા કરતા રસ્તો સરળતાથી કપાય છે પ્રેમ ભરી મૂકનો અનુભવ થાય છે ધુણીયા માર્ગની અર્થે પરથી ખુલ્લા ખેતરો હોય ઉપર આસમાની રંગનું આકાશ હોય અને વચમાં નાનકડું ગામડું હોય તેવી પ્રકૃતિનો લાભ મેળવવાનું કવિ કહે છે હવે મેં તમને અહીં સમજાવ્યું હતું કે ધુણીય માર્ગ એટલે શું અને એ માર્ગ પર ચાલવાના કવિને કયા કયા લાભ છે મેં ગયા વિડિયોની અંદર તમને સમજાવ્યું હતું હવે ધુણીય માર્ગ કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે તો એક કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રામ બીજી એમાં તો શું બગડી ગયું એમાં દેશી ખોટ ત્રીજી વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ તો આ ત્રણ પંક્તિઓ એવી છે કે જેમાં પ્રશ્નાર્થ ચિહ્ન કરવામાં આવ્યો છે બરોબર હવે આપણે જોઈશું સમાનાર્થી શબ્દ અને વ્યાકરણ બરોબર છે હવે છે સમાનાર્થી શબ્દ સમાનાર્થી શબ્દ એ મારક તો પણ અથવા માર નંબર બે સોનું સોનું તો સુવર્ણ અથવા કનક પણ કહેવાય અને હેમ પણ કહેવાય હે તો સ્નેહ અને તળ પદ શબ્દ છે નેહ ચોથું સાર તો સંગાર પાંચમું છે ધામ તેનું સમાનાર્થી શું થશે ગરીબ અથવા નિર્ધન નંબર છ માનવી માનવી તો માણસ થાય અને મને પણ થાય અને મનુષ્ય પણ થાય ખોટ તો નુકસાન આઠ ખાણું ખાણું એટલે ભોજન નવ અડખે પડખે અડખે પડખે તો આજુ બાજુ મનુષ્ય તેનો વિરોધી છે દાનવ
નંબર 12 જીવકા તો મોરતા નંબર 13 કુલ્લુ તો મન અને નંબર 14 આગ તો ધરતી તો આ વિરુદ્ધાર્થી શબ્દ થયા ત્યારબાદ આપણે જોઈશું શબ્દ સમૂહ માટે એક શબ્દ શબ્દ સમૂહ માટે એક શબ્દ દોઢ પૈસાનો સિક્કો એટલે શું કહેવાય દોઢ પૈસાનો સિક્કો તો દોડિયા અવગત્ય જીવ તો અવગત્ય જીવને શું કહેવાય પ્રેત આગ વડે ચાલતી ગાડી શું કહેવાય આગગાડી આ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે અને કોઈ પણ જાતના સ્વાર્થ વગરનું તો નિસ્વાર્થી તો આ થયા શબ્દ સમૂહ સમાનાર્થી વિરુદ્ધાર્થી અને ત્યાર પછી ધ્વનિને આપણે જોડીશું અને એને છૂટી પાડીશું બરોબર છે આટલું લખી લેજો આપણે આપણે શબ્દની છૂટી પાડવાની છે પણ ધ્વનિ શ્રેણી પ્રમાણે સ્વર અને વ્યંજનને છૂટા પાડીને આપણે ધ્વનિ શ્રેણી પૂર્ણ કરીશું બરોબર છે ચલો અહીં સૌથી પહેલું છે ધ્વનિઓ જોડીને શબ્દ બનાવો ધ્વનિઓ જોડીને શબ્દ બનાવો બરોબર છે એમાં પહેલું છે અહીં તમારે ધ્વનિ જોડવાની છે ચલો આ શું થશે ખેતર તમારે આ રીતે ખેતર નંબર 2 છે પછી અહીં આપી છે ઉપમા અલંકાર એટલે કોઈની સરખામણી
હવે ઉપમા અલંકારના ત્રણ ઉદાહરણ તમને કહો આ ખેલાડી સચિન તેંડુલકર જેવો જ છે શિવાજી સિંહ જેવા હતા સીતાનું મુખ ચંદ્ર જેવું છે અથવા ગાંધીજી સત્યના આદરી હતા તો આ બધા ઉપમા અલંકારના ઉદાહરણ છે હવે આપણે જોઈશું કર્તરી કર્મણી જે મેં આઠમા ધોરણમાં તમને બહુ સરસ રીતે વ્યાકરણ ચડાવ્યું છે બરોબર કવિ ધુણીએ માર્ગ ચાલે છે આનું કર્મણી વાક્ય બનાવવાનું છે કવિ ધુણીએ માર્ગ ચાલે છે હવે તો કર્મણી શું થાય તો કવિની ધુણીએ માર્ગ ચલાય છે બીજું છે કોઈ દાંત વગર ખાઈ શકે ખરું તેનું પણ કર્મણી બનાવવાનું છે તો કોઈથી દાંત વગર ખાઈ શકાય ખરું નંબર 3 મહાનળ તરફથી એક ચિંગારી અપાઈ એનું કર્તરી બનાવવાનું તો મહાનળે એક ચિંગારી આપી હું સવારે ફરવા નીકળ્યો એનું ભાવે પ્રયોગ તો મારાથી સવારે ફરવા નીકળાયું તો આ વિદ્યાર્થી મિત્રો આપણે કર્તરી કર્મણી ભાવે અને પ્રેરક જે વાક્યના પ્રકાર છે એ મેં તમને અગાઉ સમજાવી દીધો છે હવે એક પ્રશ્ન છે કે ગાંધીજીની આત્મકથામાંથી સાદાના પ્રસંગો શોધીને તમારી નોટબુકમાં તમારે લખવાના છે બરોબર છે અને ત્યાર પછી હોમવર્કમાં મેં તમને આપ્યું છે સંતોષી નર સદા સુખી તો ખબર હવે તમારે બીજો એક ટોપિક લખવાનું છે હું માનવી માનવ ભાવતો આના વિશે તમારે દસેક પાસે તમારે મારું લખવાના છે હવે અહીં તમને કીધું છે કે ગાંધીજીના જીવન પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ તમારે તમારી મારુંમાં લખવાનો છે મેં ગયા સાતમા ધોરણમાં તમને ગાંધીજીની આત્મકથામાંથી ઘણા બધા એવા પ્રસંગો જે છે કે જે સત્યના પ્રયોગમાંથી મેં તમને કીધા હતા જે પણ નાનકડો પ્રસંગ યાદ હોય એ લખજો